હાલમાં નવરાત્રીનો પાવન અવસર ચાલી રહ્યો છે. તે દરમિયાન જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ એટલે કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિનો અદભુત સંગમ પણ શહેરના નારણપુરા અને નવાવાડજ વિસ્તારના રહીશોએ નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરી હતી. 6ઠા નોરતે અને 7મા નોરતે ગાંધી જયંતિ નિમિત્તે નારણપુરા અને નવાવાડજની રામેશ્વર એપાર્ટમેન્ટ, આકાશગંગા, અમર, સુરમ્યા, શાંતિ, શ્રદ્ધાદીપ, સાગર, સૂર્યા ઉત્સવ એપાર્ટમેન્ટના રહીશોએ નવરાત્રી ચોકમાં માતાજીના હાજરીમાં, જગદંબાની હાજરીમાં ગરબા દરમિયાન સ્વચ્છતા અભિયાન ભાગરૂપે મારી સોસાયટી શહેર રાજ્ય તથા રાષ્ટ્રને પણ સ્વચ્છ અને સુંદર રાખીશું એવા શપથ લીધા હતા. આ શપથ કાર્યક્રમમાં 6 વર્ષના બાળકથી લઈને 60 વર્ષ સુધીના વૃદ્ધોએ ભાગ લીધો હતો. હાઉસિંગના પડતર પ્રશ્નોને રીડેવલપમેન્ટ માટે રજૂઆત કરતા હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા યોજાયેલ આ સ્વચ્છતા શપથ કાર્યક્રમમાં સ્વચ્છતા કેળવણીનો અને હાઉસિંગ એકતા જળવાય એ માત્ર ઉદ્દેશથી આ પ્રયાસ કરાયો હતો. વ્યક્તિગત અને સામૂહિક રીતે દરેકને સ્વચ્છતા માટે જાગૃત કરવાનો પ્રયાસ છે એવું ફેડરેશને જણાવ્યું હતું. નવરાત્રી પાવન પર્વમાં અને આજે ગાંધી જયંતિ નિમિત્તે જગત જન્મી માં જગદંબાની હાજરીમાં શપથ લઉં છું કે હું જેમ મારા શરીર અને ઘરને સ્વચ્છ રાખું છું, સુંદર રાખું છું, તેમ મારી સોસાયટીમાં પણ, શહેરમાં, રાજ્યમાં અને રાષ્ટ્રને પણ સ્વચ્છ અને સુંદર રાખી.